हवामान विभाग द्वारा जे रीते आगाही करवामां आवी छे समग्र राज्यभर में वरसादी माहौल जाम्यो छे अने तेने लईने अलग अलग जग्याओ थी जे रीते समाचार सामे आवी रह्या छे ठेर ठेर वरसादी माहौल पण जोवा मळी रह्यो छे। तो आ वच्चे अलग अलग जग्याओ पर वरसाद पण नोंधवामां आव्यो छे। महत्वनुं छे कि हजु पण 5 दिवस हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे वरसादने लईने जे रीते आगाही करी छे राज्यभरमां फरी एकवार वरसादनी एंट्री थई गई छे अने तेने लईने डांगमां पण वरसादी माहौल जाम्यो छे। तो बीजी तरफ સાપુતારા અને વઢઈમાં પણ વરસાદ શરૂ કરી દેવામાં આવ્યો છે। ખેતીવાડી કરતા ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ વચ્ચે જે રીતે માહિતી સામે આવી છે ચોમાસામાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। 17 સપ્ટેમ્બરે રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમાચાર સામે આવ્યા છે સહેલાણીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે। જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। 2 મહિનામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે માહિતી સામે આવી છે આ વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે અને તેને જ લઈને ફરી એકવાર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે હળવદ સહિત રાજકોટ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યું છે અને તેને લઈને વરસાદના લીધે નર્મદાના જળસ્તરમાં પણ વધારો થયો છે। તો આ જ મુદ્દે રવિન્દ્ર ભદોરિયા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। રવિન્દ્ર, ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ શું છે વધુ વિગત? તો ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ જગ્યાઓથી વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 16 થી લઈને 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે। તો આ વચ્ચે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જિલ્લામાં પણ વરસાદ નોંધવામાં આવ્યો છે। મેઘ મહેર ફરી એકવાર જોવા મળી રહ્યું છે। આ વચ્ચે છોટાઉદેપુરના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યું છે। અલગ અલગ જગ્યાથી વરસાદના સમાચાર સામે આવ્યા છે। તો બીજી તરફ કરજણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તેને લઈને જે રીતે માહિતી સામે આવી છે 17 સપ્ટેમ્બરે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ નોંધવામાં આવશે। આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। 18 સપ્ટેમ્બરે અમરેલીમાં પણ ભારે પવન અને અમદાવાદમાં ભારે વરસાદથી લઈને હળવા વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। તો આ જ મુદ્દે રવિન્દ્ર ભદોરિયા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। રવિન્દ્ર, ફરી એકવાર વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, શું છે વધુ વિગત? જી લવલી, ચોક્કસથી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યો છે। દરવાજ કરવામાં આવે ખેતીવાડી કરતા ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ચોમાસામાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સહેલાણીઓ પણ આનંદના સમાચાર માટે ઉત્સાહ છે। જૂનાગઢમાં વરસાદથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। 2 મહિનાના લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે વિલખા રોડ પર આવેલા ડુંગરપુર અને ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાશીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં ફરી સારા વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે આજે અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે લવિન, વાત કરવામાં આવે તો વરસાદના લીધે નર્મદાના જળસ્તરમાં પણ વધારો થયો છે। બિલકુલ રવિન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદે એન્ટ્રી લીધી છે. 17 સપ્ટેમ્બરે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસી શકે છે ભારે વરસાદ. તો આ વચ્ચે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.